પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે દેશ વિદેશના વિવિધ રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હોવાથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. હાલ દરરોજ 1000 જેટલા પ્રવાસીઓ કીર્તિ મંદિરની મુલાકાત લઈને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીની અલભ્ય તસવીરો અને વિશાળ ચરખા પાસે તથા ગાંધીજીના મુખ્ય તેલ ચિત્ર ખાતે ફોટોગ્રાફી કરી અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે તથા ઉપરના માળે આવેલ મ્યુઝિયમની પણ મુલાકાત લઈ અને ગાંધીજી વિશે વધુ માહિતી મેળવી રહ્યા છે. 1950ની સાલમાં 27મી મેના રોજ ગાંધી જન્મસ્થાનના જૂના મકાન પાસે બનાવાયેલ કીર્તિ મંદિરનું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. સુદામાપુરી પોરબંદરમાં જન્મ લઈને સમગ્ર વિશ્વને ભગવદ્ ગીતામાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રબોધેલા કર્મયોગનો મહિમા પ્રસ્થાપિત કરનાર મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાંથી પ્રેરણા લેવા તેમજ ગાંધીજી આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે તેની પ્રતીતિ કરાવવા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવી રહ્યા છે અને ઉત્તરોત્તર તેમાં વધારો થઈ રહ્યો છે. 1950ની 27મી મેના રોજ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંધારિયા ઓરડામાં સમગ્ર માનવજાતને નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો અને આ દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવવંતું બન્યું. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમૂનો ગણાતું આ કીર્તિ મંદિર ગાંધીજીની 79 વર્ષની ઉંમર મુજબ એટલા ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે. તેની વિશિષ્ટ ઇમારતની બાંધણીમાં સર્વધર્મ સંભાવનો વિરલ સમન્વય સધાયો છે અને મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ તથા પારસી ધર્મનો વિવિધ ધર્મચિહ્નો ઉત્કૃષ્ટ રીતે અહીં સાંકળી લેવામાં આવ્યા છે. મૂર્તિને સ્થાને અહિંસાના પરમવીર બાપુ અને બાના પૂરા કદના તેલી ચિત્રો ગોઠવાયા છે. ઉપરાંત જે 79 દીપકો કંડારાયેલા છે તેનું અનોખું આકર્ષણ રહે છે. આ સ્થળે મહાત્મા ગાંધીજીની ઈચ્છા અનુસંધાને મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવૃત્તિઓ ઉપરાંત રચનાત્મક પ્રવૃત્તિઓ ફેલાવવામાં આવે છે અને દરેક ઓરડામાં ગાંધીજીની લાક્ષણિક તસવીરો મૂકવામાં આવી છે. કીર્તિ મંદિરના પટાંગણમાં આરસથી મઢેલા વિવિધ સ્તંભો ઉપર ગીતાના શ્લોકો, ગાંધી સંદેશ, ભજનો તથા શ્લોકો અને ગાંધીવાણી તથા તેમના જીવનના મહત્વના પ્રસંગો કોતરવામાં આવ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. કીર્તિ મંદિરમાં હાલ દિવાળીના તહેવાર સબબ પ્રવાસીઓની સંખ્યામાં થોડોક વધારો થયો છે અને હજી આગામી સમયમાં જ્યારે જાહેર રજાઓ આવે ત્યારે પ્રવાસીઓની સંખ્યાને વધવાની શક્યતા રહે છે. હાલ કીર્તિ મંદિરમાં જે રોજબેરોજ પ્રવાસીઓ મુલાકાત લઈ રહેલ છે તેના કરતાં થોડો ઘણો સુધારો થયેલો, વધારો થયેલો છે પ્રવાસીઓની સંખ્યામાં. હમ સબ કર્ણાટક સે આયા હૈ, પહેલી વાર હમારા સંદર્શન હો રહા હૈ, દર્શન હો રહા હૈ ગાંધીજી કા જન્મસ્થળ કા. યહાં પે આકે હમકો અચ્છા લગા, બહોત હી પુણ્ય સ્થળ જૈસા માહોલ ઇધર હૈ. गांधी जी के बारे में हमने बहुत कुछ सुना था, पढ़ा था बचपन से, यहाँ पे अभी देखने के लिए मिल रहा है. गांधी जी का जो वस्तु है जो उसने उपयोग किया है, चरक है उसका, बहुत कुछ है उसको देखने को मिल रहा है. गांधी जी का जन्मस्थल कहाँ पे हुआ है उसका भी मार्क करके दिख रखा है, वो हमको देखने को मिला. ये अच्छा कलेक्शन है गांधी जी के बारे में देखने के लिए. इट्स ए ट्रेजर हाउस आई मस्ट से, वेरी नाइस प्लेस, वेरी गुड प्लेस टू विजिट. एटलीस्ट एवरीबडी शुड विजिट हियर at least once in a lifetime to know what is Gandhi all about. So ye bahut acha laga.